गुड मॉर्निंग बाळको, आज आप गणित विषय भणीशू। गणित विषय में आप स्वाध्याय पोथी में जोईशू। आज की तारीख है 9/10/2020 शुक्रवार। प्रश्न नंबर 5, पानी थी भरेला पात्रनु प्रमाण नीचे मुजब है, तेना आधार नीचेना प्रश्नों जवाब लखो। जुओ, 3 कप है, 3 कप जो पानीना भरेला होय तो एक मग भराय। 3 कप पानीना भरीए तो एक मग भराय, 2 मग होय तो एक जग भराय, अने 3 जग होय तो एक डोल भराय। तो सौ प्रथम जे आपणे आ नीचेना प्रश्नना जवाब आप्या छे ते दरेक बाळके आवी रीतना, मैं जेवी रीतना चित्र साथे कर्युं छे, दरेक बाळके आवी ज रीते चित्र साथे करवानुं रहेशे। हवे आपणे आगळ जोईशुं प्रश्न नंबर 1। 2 मग खाली जगह कप, 2 मग, 2 मग खाली जगह कप, कप आपणे पूछ्या छे। तो सौ प्रथम पहला आपणे एटलुं जोईशुं के मगनी अंदर केटला कप पाणी समाय छे। तो एक मगनी अंदर 3 कप पाणी समाय छे, तो 3 + 3 केटला थशे? जुओ, 1, 2, 3, 4, 5 અને 6 કપ। તો શું જવાબમાં આવશે? 6 કપ। ત્યાર પછી આપણે આગળ જઈશું નંબર 2। 4 મગ ખાલી જગ્યા જગ, 4 મગ, તો સૌ પ્રથમ દરેક બાળકે આવી રીતે 4 મગ દોરી દેવાના છે। હવે તેની અંદર કેટલા મગ ભરાય છે? તો 2 મગની અંદર 1 જગ ભરાય છે, તો બીજા 2 મગની અંદર 1 જગ ભરાશે। તો બે, હું આપણને પ્રશ્ન શું પ્રશ્ન પૂછ્યો છે? 4 મગ ખાલી જગ્યા જગ, તો 4 મગ હોય તો કેટલા જગ ભરાય? 2 જગ ભરાય છે। ત્યાર પછી આપણે આગળ જોઈશું નંબર 3। 2 ડોલ ખાલી જગ્યા જગ, 2 ડોલ, તો હવે 2 ડોલની અંદર કેટલા જગ સમાય છે? તો 1 ડોલની અંદર કેટલા જગ સમાય છે? 3, અને બીજા ડોલની અંદર પણ 3, તો 3 × 2 = 6। તો આપણે દરેક બાળકે આવી રીતે 6 શું દોરીશું? આપણે જગ દોરીશું। તો 1, 2, 3, 4, 5 અને 6, તો 2 ડોલ ખાલી જગ્યા જગ, તો કેટલી આવશે? 6 જગ। ત્યાર પછી આપણે આગળ જોઈશું નંબર 4। 1 જગ ખાલી જગ્યા કપ, 1 જગ, હવે દરેક બાળક ધ્યાન આપશે, 1 જગ, તો 1 જગની અંદર શું પૂછતી કે કેટલા કપ? તો સૌ પ્રથમ દરેક બાળક એ જોશે કે જગની અંદર મગ કેટલા સમાય છે? 6 મગ સમાય, 2 મગ આવી રીતના હોય તો 1 જગ ભરાય છે। તો 2 મગની અંદર કેટલા કપ સમાય છે? 6 કપ। જુઓ, દરેક બાળક ફરી ધ્યાન આપશે, 1 જગની અંદર 2 આવી રીતે મગ સમાય છે, અને 2 મગની અંદર 6 કપ સમાય છે। 1 મગની અંદર 3 કપ અને બીજા મગની અંદર પણ 3 કપ, એટલે 3 × 2 = 6। ખ્યાલ આવ્યો? તો 1 જગ ખાલી જગ્યા કપ, તો કેટલા આવશે? 6 કપ। ત્યાર પછી આપણે આગળ જઈશું નંબર 5। 1 ડોલ ખાલી જગ્યા કપ, કપ શું પૂછ્યું છે? આપણને કપ પૂછ્યું છે, પણ કપ સુધી પહોંચતા પહેલાં આપણે એ જોઈશું કે એક ડોલની અંદર પહેલાં જગ કેટલા જાય છે? તો 3 જગ જાય છે। કેટલા જગ જાય છે? 3 જગ, અને હવે આપણે એ જોઈશું કે 3 જગની અંદર કેટલા મગ જાય છે? તો 2 મગ હોય તો 1 જગ ભરાય। ખ્યાલ આવ્યો? અને 3 અને મગ હવે ક્યારે ભરાય છે? 3 કપ હોય ત્યારે 1 મગ ભરાય છે। તો સૌ પ્રથમ પહેલાં આપણે શું કરીશું? ડોલ ભરવા માટે સૌ પ્રથમ પહેલાં આપણે શું ભરીશું? મગ ભરીશું। જો તો 3 કપ હોય તો 1 મગ ભરાય, બીજા 3 કપ હોય તો બીજો ભરાશે, એવી જ રીતના સૌ પ્રથમ પહેલાં આપણે જો 1 ડોલ છે તો 3 મગ ભરીશું। કેમ? કારણ કે આપણને એ તો ખબર છે કે 3 મગ ભરીએ તો 1 જગ ભરાય છે। હવે આપણે એ જોવાનું છે કે જગની અંદર કપ કેટલા જાય છે, મગ કેટલા જાય છે? તો 1 જગની અંદર 2 કપ, 2 મગ જાય છે, તો 2 મગની અંદર 3 કપ જાય છે। તો જુઓ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18। ખ્યાલ આવ્યો? દરેક બાળકે આ 18
મગ દરેક બાળકે દોરવાના છે. કેવી રીતે ફરી ધ્યાન આપશે દરેક બાળક? સૌ પ્રથમ બે શું ભરીશું આપણે? જગ ભરીશું, ફરી પાછા બીજા બે જગ ભરીશું, ફરી પાછા બીજા બે જગ ભરીશું. ત્યાર પછી જગ ભર્યા પછી આપણે શું ભરીશું? મગ ભરીશું. મગ ભર્યા પછી આપણે શું ભરવાનું છે? કપ ભરવાનું છે. તો આપણને ખ્યાલ આવી જશે કે ડોલ કેટલા કપે ભરાય છે. હવે આપણે એ જોઈશું કે એક ડોલ ખાલી જગ્યા કપ, તો કેટલા કપ? 18 કપ. આ તમે પ્રવૃત્તિ કરશો તો જ તમને ખ્યાલ આવશે, નહીં તો ખ્યાલ આવે નહીં. દરેક બાળકે આ પ્રવૃત્તિ કમ્પલસરી ઘરે કરવાની છે. હવે આપણે આગળ જોઈશું નંબર 6. એક ડોલ ખાલી જગ્યા મગ. એક ડોલ ફરી આવ્યું, એક ડોલ ખાલી જગ્યા મગ. તો એક ડોલની અંદર કેટલા જગ હોય છે? 3 જગ સમાય તો એક ડોલ ભરાય છે. અને જગની અંદર મગ કેટલા જોઈએ છે? 2 મગ જોઈએ છે. તો અહીંયા આપણે લખી દઈશું 2 વત્તા 2 વત્તા 2. 2 2 2 4, 2 3 6. 6 મગ હોય તો એક ડોલ ભરાય. તો દરેક બાળક આવી રીતના ખાલી જગ્યાની અંદર લખી નાખશે 6 × 6. ત્યાર પછી આપણે આગળ જઈશું નંબર 7. 2 જગ ખાલી જગ્યા કપ. 2 જગ અને ખાલી જગ્યા કપ. હવે 2 જગ ભરવા માટે એક જગની અંદર કેટલા મગ જાય છે? 1 જગની અંદર 2 મગ જાય છે. 2 2 2 4. તો અહીંયા આપણે કેટલા દોરી દીધા મગ? 4 મગ દોર્યા. હવે 1 મગની અંદર કેટલા કપ જાય છે? 3. તો દરેક બાળક આવી રીતે નીચે લખી જ દેશે 3 3 2 6, 3 3 9, 3 6 12. એટલે કેટલા કપ ગયા? 12 કપ ગયા. તો કપ પણ તમારે દરેક બાળકે દોરવાના છે. જુઓ, મેં પણ દોર્યા છે તો જ તમને લોકોને ખ્યાલ આવશે, નહીંતર ખ્યાલ આવે નહીં. તો અહીંયા આપણે ખાલી જગ્યામાં લખીશું 2 જગ 12 કપ. ત્યાર પછી આપણે નંબર 8માં જઈશું. 2 ડોલ ખાલી જગ્યા કપ. 2 ડોલ ખાલી જગ્યા કપ. હવે 1 ડોલની અંદર કેટલા જગ સમાય છે? 3 જગ સમાય છે. ખ્યાલ આવ્યો? 3 જગ સમાય છે. અને 2 ડોલ છે એટલે 3 ને 3 કેટલા થશે? 6 જગ. ખ્યાલ આવ્યો દરેક બાળકને? 1 ડોલની અંદર 6 જગ, બીજા ડોલની અંદર 6 જગ, એટલે 6 6 2 12 જગ 2 ડોલમાં સમાય છે. હવે આપણને શું પૂછ્યું છે? કપ કેટલા છે તે આપણે, કેટલા સમાય છે ડોલમાં તે આપણે લખવાનું છે. તો હવે આપણે જગ સુધી તો આવી ગયા, હવે આપણે મગ પર આવીશું. તો 1 2 મગ હોય તો 1 જગ ભરાય છે. ખ્યાલ આવ્યો? તો અહીંયા આપણે 2 મગ ભરીશું, અહીંયા આપણે 2 મગ ભરીશું, અહીંયા 2 ભરીશું, અહીંયા 2 ભરીશું મગ, અહીંયા એની અંદર પણ 2 મગ ભરીશું, અહીંયા પણ 2 મગ ભરીશું. તો 2 2 2 4, 2 3 6, 2 4 8, 2 5 10, 2 6 12. 12 મગ ભરીશું ત્યારે 6 જગ ભરાશે. તો જુઓ, મેં અહીંયા 12 મગ દોરેલા છે. તો હવે આપણે એ શું પ્રશ્ન આપણને હતો કે કપ. હવે મગ આપણું, જગ પણ આપણને ખબર પડી ગઈ કેટલા હોય છે. જગ 6 જગ ભરીએ તો 2 ડોલ ભરાય છે. 12 મગ ભરીએ તો 2 જગ ભરાય છે. અને 12 મગ હોય તો 2 ડોલ પણ ભરાય, એનું પણ આપણે જોઈ લીધું. હવે આપણે એ જોવાનું છે, આપણો પ્રશ્ન શું પૂછે છે કે 2 ડોલ ખાલી જગ્યા કપ. હવે 2 ડોલની અંદર કેટલા તમે કપ નાખશો તો 2 ડોલ ભરાશે? તો હવે આપણે મગ સુધી તો જોઈ લીધું, તો હવે આપણે એ જોઈશું કે એક મગની અંદર કેટલા કપ જાય છે. 1 મગની અંદર 3 કપ જાય છે. તો 1 મગની અંદર આ મગ કેટલા છે? 12 છે. ખ્યાલ છે ને? તો આપણે શું કરીશું, 3 3 આવી રીતના કપ દોરી દઈશું. ખ્યાલ આવ્યો? ત્યાર પછી 3 કપની નીચે શું લખીશું? 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. આપણે 12 આ શું, આ કઈ સંખ્યા આપણે લખી?
મગની સંખ્યા આપણે અહીંયા નીચે લખી. હવે આપણને શું પ્રશ્ન પૂછ્યો છે કે કપ કેટલા, તો દરેક બાળક મારી સાથે કપ ગણશે. ત્રણ, ત્રણ દૂ છ, ત્રણ તારી નવ, ત્રણ ચોક બાર, ત્રણ પંચ્યા પંદર, ત્રણ ચંગળાર, ત્રણ સીતા એકવીસ, ત્રણ ઈઠા ચોવીસ, ત્રણ નવા સત્યાવીસ, ત્રણે દાન ત્રીસ. ત્રીસ પછી આવશે એકત્રીસ, બત્રીસ, તેત્રીસ, ચોત્રીસ, પાંત્રીસ અને છત્રીસ. તો બે ડોલની અંદર કેટલા કપ જોઈશે આપણને? છત્રીસ કપ જોઈશે. ખ્યાલ આવ્યો? ડોલને આપણે કપ જોવા માટે આપણે આ દરેક આ બધા ચિત્ર આપણે દોરવા પડશે તો જ ખ્યાલ આવશે. નહીં તો જો તમે આવી રીતના ખાલી ખાલી જગ્યા લખી નાખશો તો તમને ખ્યાલ આવે નહીં. તો દરેક બાળકે આજનું આ જે હોમવર્ક છે તે નોટની અંદર બે વખત હોમવર્ક કરવાનું છે અને આ પ્રયોગ ઘરે પણ દરેક બાળકે કરવાનો છે. તો તમારું આજનું હોમવર્ક રહેશે પ્રશ્ન નંબર પાંચ, એ તમારે આ પણ ચિત્ર સાથે દોરવાનું છે, આ ખાલી જગ્યા પણ લખવાની છે અને જેવી રીતે મેં આ કાગળની અંદર પણ મેં જેવી રીતે સમજૂતી તમને લોકોને આપી છે, જેવી રીતે મેં અહીંયા ચિત્ર દોર્યા છે, એવી જ રીતે પણ દરેક બાળકે આવી રીતે તમારે તમારી નોટની અંદર આ લખવા આવી જ રીતે લખવાનું રહેશે તો જ ખ્યાલ આવશે. અને દરેક વાલી મિત્રોએ દરેક વાલીએ આ તમારે તમારા બાળકોને સમજાવવાનું રહેશે તો જ બાળકોને ખબર પડશે, નહીં તો બાળકોને ખબર પડે નહીં.